હવે એક્સટેન્શન થિયરમ જે છે એ ઘણી વખત પૂછાય છે હવે એનો સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે કે એવરી લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ ઓફ વેક્ટર્સ કેન બી એક્સટેન્ડેડ ટુ ફોર્મ અ બેઝ ઇફ વી અથવા ઇફ વી ઇઝ અ વેક્ટર સ્પેસ એન્ડ ડાયમેન્શન ઓફ વી ઇક્વલ્સ ટુ n એન્ડ v1 v2 v3 અપ ટુ vk આર લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર્સ ધેન ધેર એક્ઝિસ્ટ vk plus 1 vector, vk plus 2 vector up to vn, so then v1, v2, vk up to vk plus 1 up to vn is a base of v. Now, અહીંયા પેલા બેઝિસ ઉપરનો થિયરમ છે તો એના માટે પેલા બેઝિસ શું છે એ સમજવું જરૂરી છે. તો પેલા બેઝિસ એટલે શું થાય? તો બેઝિસ એટલે કોઈ પણ વેક્ટર સ્પેસ માટે તમને બેઝિસ મળે. ધારો કે વેક્ટર સ્પેસ જે છે R3 છે, તો R3 જે છે એ આ 3 ડાયમેન્શનલ જેટલા પણ 3 ડાયમેન્શનલ વેક્ટર્સ જે છે એનો સેટ છે અને એ વેક્ટર સ્પેસ છે, એટલે કે 3 ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ છે. તો જો તમારે R3 ક્રિએટ કરવું હોય તો R3 એટલે શું? તો R3 ની અંદર ઇન્ફાઇનાઇટ 3 ડાયમેન્શનલ વેક્ટર આવેલા છે. જેટલા પણ 3 ડાયમેન્શનલ વેક્ટર છે 1 1 1, 1 3 2, આ કેટલા પણ 3 ડાયમેન્શનલ વેક્ટર જે છે એ બધામાં આવેલા છે. તો આખે આખો જો તમારે R3 ક્રિએટ કરવો હોય તો R3 ક્રિએટ કરવા માટે તમારે ઓછામાં ઓછા 3 વેક્ટર જોઈએ. ખાલી 3 વેક્ટર તમને આપે એટલે તમે આખે આખો R3 ક્રિએટ કરી શકો. કઈ રીતે? ધારો કે જો તમને આ 3 વેક્ટર આ આપવામાં આવે, તો જો તમને આ 3 વેક્ટર આપવામાં આવે તો આ 3 વેક્ટર થી તમે આખે આખો R3 ક્રિએટ કરી શકો. એ આગળના વિડીયોમાં જોયું કે કઈ રીતે R3 ક્રિએટ થાય, કઈ રીતે R2 ક્રિએટ થાય. તો જો તમને આ 3 વેક્ટર આપવામાં આવે તો આ 3 વેક્ટર થી તમે આખે આખો R3 ક્રિએટ કરી શકો. હવે જો આ 3 વેક્ટર ની બદલે જો 4 વેક્ટર આપવામાં આવે, જો આ 3 વેક્ટર થી આખે આખો R3 ક્રિએટ થઈ જાય છે, તો ચોથો વેક્ટર આપે કે ન આપે શું ફેર પડે? તો 4 વેક્ટર થી પણ R3 ક્રિએટ થઈ જાય છે, પણ ઓછામાં ઓછા 3 વેક્ટર તો તમારે જોઈ જોઈ અને જોઈ આ R3 ને ક્રિએટ કરવો હોય તો 3 વેક્ટર તો જોઈ જ. જો 2 વેક્ટર હોય તો એનાથી R3 ક્રિએટ નહીં થાય, 3 વેક્ટર હશે તો ક્રિએટ થશે. પણ 3 વેક્ટર કેવો હોવો જોઈએ? કે આ 3 વેક્ટર જે તમને મળે છે એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોવા જોઈએ. આ 3 વેક્ટર જો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય તો આ 3 વેક્ટર આખે આખો R3 ક્રિએટ કરી શકે. કઈ રીતે? તો એ લિનિયર કોમ્બિનેશન ની બધું આપણે જોયું. તો 3 વેક્ટર R3 ક્રિએટ કરી શકે, પણ આ 3 વેક્ટર જે છે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોવા જોઈએ. જો આ 3 વેક્ટર લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ નહીં હોય તો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ નથી, આ વેક્ટર થી આ મળી જાય છે. તો જો આ 3 વેક્ટર લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય તો આ 3 વેક્ટર થી તમે આખે આખો R3 ક્રિએટ કરી શકો. તો ખાલી આ 3 વેક્ટર હોય તો જ R3 ક્રિએટ કરી શકો એવું નહીં. R3 માંથી કોઈ પણ 3 લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર હોય, આ R3 ના કોઈ પણ 3 એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. R3 ના કોઈ પણ 3 લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર હોય, આ R3 ના કોઈ પણ 3 લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ, આ પણ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે, આ પણ વેક્ટર જે છે આ પણ આખે આખો R3 ક્રિએટ કરી શકે. આ 3 વેક્ટર ની મદદ થી તમે આખે આખો R3 ક્રિએટ કરી શકો, આ 3 ની મદદ થી પણ R3 ક્રિએટ કરી શકો. અને સ્ટાન્ડર્ડ બેઝિસ કહેવાય. તો R3 ક્રિએટ કરવા માટે ઓછામાં ઓછા 3 વેક્ટર જોઈએ, આ 3, અને 3 એ કેવો હોવો જોઈએ? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. જો અહીંયા ચોથો વેક્ટર આપેલો હોય તો પણ R3 ક્રિએટ થઈ જાય, કારણ કે જો 3 થી R3 ક્રિએટ થઈ જાય છે તો ચોથો વેક્ટર ગમે તે હોય R3 તો ક્રિએટ થઈ જશે. તો આના માટે ચોથો વેક્ટર કઈ જરૂર નથી, ભલે ચોથો વેક્ટર હોય, 4 વેક્ટર હોય તો પણ R3 ક્રિએટ થઈ જાય છે, 3 વેક્ટર હોય તો પણ R3 ક્રિએટ થઈ જાય છે, 2 વેક્ટર હોય તો નહીં થાય. તો આ 3 ઓછામાં ઓછા કેટલા વેક્ટર જોઈએ? તો 3 વેક્ટર જોઈએ. 4 થી ક્રિએટ થઈ જશે પણ 3 વેક્ટર, ઓછામાં ઓછા 3 વેક્ટર જ જોઈએ છે, તો ચોથાનું શું કામ? તો ઓછામાં ઓછા 3 વેક્ટર હોય તો આખે આખો R3 ક્રિએટ થઈ જાય છે. તો બેઝિસ એટલે શું થાય? તો બેઝિસ એટલે કે નાનામાં નાનો વેક્ટર્સ નો એવો સેટ કે જેનાથી આખે આખો વેક્ટર સ્પેસ ક્રિએટ થઈ જતો હોય. તો R3 નો બેઝિસ આ પણ R3 નો બેઝિસ થશે, આ પણ R3 નો બેઝિસ થશે. સેમ એ જ રીતે તમે R2 માટે વિચારી શકો, R4 માટે પણ વિચારી શકો, R5 માટે પણ વિચારી શકો. તો R3 ક્રિએટ કરવા માટે કેટલા વેક્ટર જોઈએ? તો 3 લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય, R2 માટે તો 2 લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ, R4 માટે તો R4 માટે 4 લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર જોઈએ. જો R5 કે તો આખે આખું જો R5 ક્રિએટ કરવું હોય તો R5 ક્રિએટ કરવા માટે 5 લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર જોઈએ.
તો અહીંયા એમ જ કહેવા માંગે છે કે જો ડાયમેન્શનલ n છે અહીંયા તમારી પાસે આટલા લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર છે તો જો તમે આટલા એમાં બીજા એક્સ્ટ્રા એડ કરી દો તો એ શું બની જશે તો એ જે છે એ બેઝ બની જશે હવે પ્રૂફ જોઈ તો હિયર ડાયમેન્શન ઓફ v equals to n તો વેક્ટર સ્પેસ નું ડાયમેન્શનલ n આપેલું છે તો આના બેસિસ માં કેટલા વેક્ટર જોઈએ તો આના બેસિસ માં તો n વેક્ટર જોઈએ અને આપેલું શું છે તો આપેલા છે n v1 વેક્ટર v2 વેક્ટર v3 વેક્ટર અપ ટુ vk વેક્ટર્સ આર લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ અને એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે તો આટલા વેક્ટર લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે ડાયમેન્શનલ જે છે n આપેલું છે હવે જો આનું ડાયમેન્શનલ n આપેલું છે હવે જો આટલા વેક્ટર આપેલા છે હવે આ વેક્ટર ના થાય જો આ વેક્ટર જે છે એ આખે આખો ડાયમેન્શન આ n જે છે ના ડાયમેન્શનલ n છે તો આટલા વેક્ટર જે છે એ આખે આખો આ વેક્ટર સ્પેસ ફોર્મ કરવા માટે એબલ નથી કારણ કે જો તમે આટલા જ વેક્ટર થી જો તમે આખે આખો વેક્ટર સ્પેસ ફોર્મ કરવા જશો તો એ આખે આખો વેક્ટર સ્પેસ ફોર્મ નહીં થાય तो डायमेंशन ऑफ v बराबर n एंड v1 v2 के आर लीनियरली इंडिपेंडेंट वेक्टर और जो आने डायमेंशन n छे और लीनियरली इंडिपेंडेंट वेक्टर આપેલ છે એના કરતા ઓછા આપેલા છે તો આપણે બે આમાં એવું વિચારી કે લઈએ આ જે n જે છે તો n જે છે એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ k છે તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ k એટલે કે તમને જે લીનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર આપેલા છે એ ઓછા હશે ડાયમેન્શન કરતા એટલે કે જો r5 નો કિસ્સો હતો તો r5 હતો તો એમાં તમને ચાર વેક્ટર આપેલા હોય ત્રણ વેક્ટર આપેલા હોય પાંચ વેક્ટર આપેલા હોય તો પાંચ વેક્ટર આપેલા હોય ત્યારે આ બે સેમ થશે તો પાંચ વેક્ટર આપેલા છે તો એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટલી ફોર્મ થઈ શકે તો એમાં તમારે કોઈ વેક્ટર એડ નહીં કરવો પડે જો ચાર વેક્ટર આપેલા છે તો એક એડ કરવો પડશે ત્રણ વેક્ટર આપેલા છે તો બે એડ કરવા પડશે તો અહીંયા k ની વેલ્યુ જે છે એ n કરતા લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે જો ઇક્વલ ટુ છે તો એક પણ વેક્ટર એડ નહીં કરવો પડે તો પહેલો કિસ્સો એવો જોઈએ કે જો k બરાબર n હોય તો જો k બરાબર n હોય તો એક વેક્ટર ની એડ કરવો પડે ધારો કે r5 છે તો r5 માં પાંચ વેક્ટર હોય લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય તો એક વેક્ટર ની એડ કરવો પડે તો જો k બરાબર n છે તો k બરાબર n છે તો જો k બરાબર n હોય તો એનો મતલબ એવો થાય કે ડાયમેન્શન જે છે e અને લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર બે ની સંખ્યા સેમ છે તો જો આ બે વેક્ટર ની સેમ સંખ્યા હોય તો આપણે આને બેઝિસ પ્રૂવ કરશું then we will prove that તો આપણે એવું પ્રૂવ કરશું કે જે આપણી પાસે વેક્ટર જે છે એ જ એમાં કોઈ પણ વેક્ટર એડ કર્યા સિવાય આ જ વેક્ટર જે છે એ જ બેઝિસ બનશે જો આમાં આ જ વેક્ટર શું કહેવા માંગે છે કે જે આ કે વેક્ટર આપેલા છે એ જ બેઝિસ બનશે તો આને બેઝિસ પ્રૂવ કરવું હોય તો શું જોઈએ તો બેઝિસ પ્રૂવ કરવું હોય તો આપણે એવું સાબિત કરવું પડે કે આટલા વેક્ટરના કોમ્બિનેશનથી આ વેક્ટરના સ્પેનથી આ વેક્ટરના સ્પેનથી આખે આખો આપણે આ ફોર્મ કરી શકીએ છીએ તો જો આટલા વેક્ટરના સ્પેનથી જો આપણે આ ફોર્મ કરી શકતા હોય તો આ શું થઈ જાય તો બેઝિસ તો આ કિસ્સા માટે આ પ્રૂવ થશે તો વી વિલ પ્રૂવ ધેટ કે આના તમે લિનિયર કોમ્બિનેશન એટલે કે આના સ્પેનથી સ્પેન ઓફ v1 વેક્ટર v2 વેક્ટર અપ ટુ આ vk વેક્ટર એટલે કે આટલા વેક્ટરના સ્પેનથી આખે આખો આપણે વેક્ટર સ્પેસ v તો જો આટલા વેક્ટરના સ્પેનથી જો આખે આખો તમે વેક્ટર v બનાવી શકતા હોય તો એનો મતલબ શું થાય કે આ વેક્ટરનો જે સેટ જે છે એ આનો બેઝિસ થશે તો જો આટલા વેક્ટરથી પહેલા બનાવી શકશું કે નહીં બનાવી શકીએ કેમ ખબર પડશે તો અહીંયા તમારે આ બે આ શું છે તો આ સ્પેન છે એટલે કે આ પણ વેક્ટરનો સેટ છે અને આ શું છે તો આ પણ વેક્ટરનો સેટ છે તો જ્યારે તમારે બે વેક્ટરના સેટને ઇક્વલી દર્શાવો એટલે કે ધારો કે કોઈ ગણ a છે અને કોઈ ગણ b છે આ બે ગણને તમારે જો
एक सरखा गण बताओ हो तो आ बे गण ने जो तुम्हारे सरखा बताओ हो तो एना माटे तुम कई रीते बनाई शको। आ बे संख्या नहीं अहीं ए अने बी ए संख्या नहीं पण आ जे छे सेट छे आ गण छे आ पण गण छे। तो जो आ बे गण ने तुम्हारे इक्वली सरखा बताओ हो तो एना माटे तुम्हारे शुं करवुं पड़े तो एना माटे एक घटक एटले के आनो कोई पण एक घटक आमांथी लेवो पड़े। धारो के हुं x belongs to a लउं અને જો હું એવું સાબિત કરી દઉં કે x જે છે એ b માં પણ છે તો આમાંથી તમે કોઈ પણ રેન્ડમલી લીધો અને જોયું તો એ તો b માં પણ નીકળો તો એનો મતલબ એવો થાય કે a સબસેટ ઓફ b થાય। હું જો રેન્ડમલી કોઈ પણ આમાંથી b લઉં b માંથી કોઈ એક b માંથી કોઈ પણ એક એલિમેન્ટ લઉં અને એ જોઉં તો એ કોઈ પણ એલિમેન્ટ જે છે એ માં નીકળે જ છે તો એનો મતલબ એવું થાય કે b જે છે એ સબસેટ ઓફ a થશે। તો બે ગણ ને તમારે જ્યારે ઇક્વલ દર્શાવવો હોય બે સેટ ને ઇક્વલી પ્રૂવ કરવો હોય તો એના માટે આમાંથી એલિમેન્ટ લેવાનો એને આ b માં પ્રૂવ કરતો તો એનો મતલબ એ સબસેટ b થઈ જાય। તો રેન્ડમલી b માંથી કોઈ પણ ચૂઝ કરો અને જોવો તો એ એમ પણ નીકળે છે તો એનો મતલબ b જે છે એ a નો સબસેટ થાય। તો અહીંયા આપણે આવું સાબિત કરવાનું છે કે આટલા વેક્ટર ના સેટ થી તમે આખા આના વેક્ટર ના લિનિયર કોમ્બિનેશન થી એના સ્પેન થી આખા કો તમે v ફોર્મ કરી શકો છો। તો આખે આટલાના સ્પેન થી આખે કો વી બને છે એવું પ્રૂવ કરવાનું છે તો એના માટે આ બે સેટ ને ઇક્વલી તમારે બતાવવો હોય તો એના માટે આમાંથી કોઈ એક એલિમેન્ટ લઈશું અને એને આમાં પ્રૂવ કરશું આમાંથી કોઈ એક એલિમેન્ટ લઈશું અને એને આમાં પ્રૂવ કરશું। તો અહીંયા પહેલા તમારે આને આનો સબસેટ બતાવવો પડે અને આને આનો સબસેટ બતાવવો પડે। જો a બરાબર b બતાવવું હોય તો એના માટે જો a સબસેટ b હોય b સબસેટ a હોય તો એનો મતલબ શું થશે તો એનો મતલબ a બરાબર b થશે। હવે સ્પેન છે તો આના સ્પેન છે અને આ આખો આ વેક્ટર સ્પેસ છે તો આના તમે લિનિયર કોમ્બિનેશન ગમે એટલા બનાવશો તો એનો આન્સર તો b માં આવશે તો we know that આના લિનિયર કોમ્બિનેશન તમે ગમે એટલા લેશો કે we know that આ કોઈ વેક્ટર આ v x વેક્ટર તો v x વેક્ટર આમાંથી લેશો તો e વેક્ટર જે છે આ v x વેક્ટર એ તો આ v માં હશે હશે ના હશે કારણ કે v તો આખો વેક્ટર સ્પેસ છે આ તો એના વેક્ટર ના સ્પેસ નું લિનિયર કોમ્બિનેશન છે તો આમાંથી જો કોઈ વેક્ટર લેશો તો એ તો બે માં હોવાનો છે તો એનો મતલબ શું થશે તો એનો મતલબ એવો થશે કે સ્પેન ઓફ v1 વેક્ટર v2 વેક્ટર અપ ટુ vk વેક્ટર આ સબસેટ થશે v નો। અહીં આપણે આવું પ્રૂવ કરવાનું છે તો એના માટે પહેલા આને આનો સબસેટ ડિનોટ કર્યો અમે આને આનો સબસેટ બતાવવાનો છે અને આનો આનો સબસેટ તો આ થાતો જ હોય એમાં કઈ કોઈ મોટું નથી। હવે આ v વેક્ટર સ્પેસ v છે અને આનો સબસેટ બતાવવો હોય તો તો એના માટે ધારો કે કોઈ વેક્ટર હું v માંથી લઉં તો નાઉ લેટ આ v y વેક્ટર બિલોંગ્સ ટુ આ v તો v y v y વેક્ટર જે છે એ મે v માંથી લીધો v y વેક્ટર જે છે v માં લીધો આમ v y વેક્ટર v માં લીધો આમ આ વેક્ટર જે છે ને મારે આમાં બતાવવાનો છે આ વેક્ટર સ્પેસ માં તો v y વેક્ટર ને પહેલા v માં લીધો we will show that v y વેક્ટર is belongs to તો આ વેક્ટર આમાં લીધો ને એમ બિલોંગ કરશે તો એને બિલોંગ ટુ આમાં બિલોંગ કરશે એવું આપણે શો કરશું તો v1 વેક્ટર v2 વેક્ટર અપ અપ vk વેક્ટર vk વેક્ટર vy વેક્ટર જે છે આમાંથી વેવે વેક્ટર આમાં છે આપણે સાબિત કરવાનું છે આમ વેવે વેક્ટર તમે v માંથી લીધો હવે જો આ v1 વેક્ટર આ v2 વેક્ટર આ v3 વેક્ટર અપ અપ ટુ આ vk વેક્ટર આમ આટલા વેક્ટર તમને લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ આપેલા છે હવે જો આટલા વેક્ટર માં તમે આ વેક્ટર જો એડ કરશો તો શું થશે
और जो आटला वेक्टर तो लीनियरली इंडिपेंडेंट है, तो आटला वेक्टर लीनियरली इंडिपेंडेंट, और आटला वेक्टर लीनियरली इंडिपेंडेंट है, और आटला वेक्टर लीनियरली इंडिपेंडेंट आ वेक्टर स्पेस v નો ડાયમેન્શન શું છે તો એનો ડાયમેન્શન k છે, તો આનો ડાયમેન્શન k છે તો એમાં તમને મોસ્ટ તમને લીનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર કેટલા મળી શકે, ફોર એક્ઝામ્પલ r3 છે તો r3 ની અંદર તમને લીનિયરલી ઇન્ડિપેન્ડન્ટ મેક્સિમમ તમે કેટલા લઈ શકો, તો 3 લઈ શકો, જો r3 ની અંદર જો તમે 4 વેક્ટર લીશો તો એ લીનિયરલી ડિપેન્ડન્ટ થશે, જો r3 ની અંદર મેક્સિમમ કેટલા તમે લીનિયરલી ઇન્ડિપેન્ડન્ટ તો 1 2 અને 3 સુધી લઈ શકો, જો 4 લીશો તો તો 4 લીશો તો ઈસી એટલે ld બની જશે, તો અહીંયા તમને આનું ડાયમેન્શન કેટલું છે તો પહેલા કેસમાં આપણે ડાયમેન્શન k લીધું છે, જો આનું ડાયમેન્શન k છે તો આ સેટ શું બનશે, તો આનું ડાયમેન્શન k છે ડાયમેન્શન કરતા જો વધશે તો એ ld બની જશે, તો 3 ડાયમેન્શન r3 હોય તો r3 ની અંદર 3 વેક્ટર જ લઈ શકાય, જો આગળ ચોથો વેક્ટર લીશો તો એ તો શું બની જશે, તો એ 4 વેક્ટર જે છે ld બની જશે, તો એ 3 વેક્ટર તો આટલા વેક્ટર જે છે આટલા વેક્ટર એ ઇન્ડિપેન્ડન્ટ છે, ડાયમેન્શન તો એ પણ k છે, તો જો આ વેક્ટર એડ કરશો તો ધેન is linearly dependent, can because dimension of v equals to k, કારણ કે એનો ડાયમેન્શન k જેટલું છે તો k કરતા જો બધા વેક્ટર છે તો એ શું બની જશે, તો એ તો ld બની જશે, તો એ k વેક્ટર તો આ શું બની જશે તો ld, હમ આ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે એનો મતલબ શું થયો, તો આટલા વેક્ટર નો સેટ લિનિયરલી ડિપેન્ડન્ટ છે તો આ લિનિયરલી ડિપેન્ડન્ટ બની ગયો, તો એનો મતલબ કે આ વેક્ટર ને હું આના લિનિયર કોમ્બિનેશન થી મેળવી શકું, તો ધેટ મીન્સ આ v y વેક્ટર જે છે એ આનો લિનિયર કોમ્બિનેશન થી મેળવી શકે, તો આલ્ફા 1 v 1 વેક્ટર પ્લસ આલ્ફા 2 v 2 વેક્ટર્સ પ્લસ અબવ ટુ આલ્ફા k v k વેક્ટર્સ, તો v y વેક્ટર જે છે એને આના લિનિયર કોમ્બિનેશન થી મેળવી શકીશ, તો આના લિનિયર કોમ્બિનેશન થી મેળવી શકું, તો આના લિનિયર કોમ્બિનેશન થી મેળવી શકતો હોય તો v y વેક્ટર તો શું હોય છે, તો એ તો સ્પેન માં છે, આ સ્પેન એટલે શું છે, તો સ્પેન એટલે કે આટલા વેક્ટર ના લિનિયર કોમ્બિનેશન થી જેટલા પણ વેક્ટર્સ મળી શકે એનો સેટ છે, તો આના લિનિયર કોમ્બિનેશન થી જેટલા પણ વેક્ટર્સ બનશે એમાં આ વેક્ટર પણ હશે, કારણ કે આ વેક્ટર જે છે આના લિનિયર કોમ્બિનેશન થી મળે છે, તો એનો મતલબ એવો થશે કે આ VY વેક્ટર જે છે એ બિલોંગ કરશે સ્પેન ઓફ V1 વેક્ટર V2 વેક્ટર અપ ટુ VK વેક્ટર, જો એ સ્પેન માં બિલોંગ કરશે તો એનો મતલબ શું થશે, તો આના સ્પેન માં બિલોંગ કરશે તો VY વેક્ટર લીધો તો V માંથી મળે છે સેમ તો સ્પેન માંથી, તો સ્પેન માંથી મળે છે એનો મતલબ એવો થશે કે આ V વેક્ટર નો સેટ આ જે વેક્ટર સ્પેસ જે છે સબસેટ થશે V1 વેક્ટર V2 વેક્ટર અપ ટુ VK વેક્ટર, તો આનો સબસેટ આ થાય છે અને આનો સબસેટ જે છે આ થાય છે, તો A સબસેટ B હોય B સબસેટ A હોય, તો આના ઉપરથી શું લખી શકાય, તો આના ઉપરથી એવું લખી શકાય કે સ્પેન ઓફ V અને આ સ્પેન ઓફ V1 V2 અપ ટુ VK અને V બે સેમ થશે, તો બે સમીકરણ ઉપરથી શું લખી શકાય, તો બે સમીકરણ ઉપરથી વેક્ટર સ્પેસ V બરાબર સ્પેન ઓફ V1 વેક્ટર્સ V2 વેક્ટર્સ અપ અપ ટુ VK વેક્ટર્સ, તો V જે છે એ આ બધાના સ્પેન બરાબર થાય છે, એનો મતલબ કે આ બે જે છે સેમ થાય છે, તો જો આટલા વેક્ટરના સ્પેન થી આ તમને V મળી જાય છે તો ફરીવાર પહેલા યાદ કરી તો બેઝિસ શું થાય, તો બેઝિસ એને કહેવાય કે ઓછામાં ઓછા લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટરનો સેટ કે જેનાથી આખે આખો તમે વેક્ટર સ્પેસ બનાવી શકો, તો આટલા વેક્ટર સ્પેસના લિનિયર કોમ્બિનેશન થી આખે આખો તમે V ફોર્મ કરી શકો છો, તો એનો મતલબ શું થશે કે આ જે K વેક્ટર છે ડાયમેન્શન પહેલા કેસમાં K હતું, તો આ K વેક્ટર જે છે આ V1 વેક્ટર આ V2 વેક્ટર આ V3 વેક્ટર અપ ટુ VK વેક્ટર્સ આર ફોર્મ બેઝિસ ઓફ V, તો આ જે છે એ V ના બેઝિસ ફોર્મ કરશે, કારણ કે આટલા વેક્ટર થી તમે આખા કો V ક્રિએટ કરી શકો છો, તો આટલા વેક્ટર થી V ક્રિએટ કરી શકો છો, કેટલા વેક્ટર છે તો ડાયમેન્શન જેટલા, તો એટલા જ વેક્ટર જોઈએ, પણ છે કેવો હોય છે L આવ્યો હોય છે, તો L થી તમને એમ નામ આપણે આખી રકમ આપી દીધું કે આ જે છે એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે, और બીજો કિસ્સો એવો જોઈ કે જે તમને વેક્ટર્સ આપેલા છે એ વેક્ટર્સ
ડાયમેન્શન કરતા ઓછા છે તો બીજો કિસ્સો એવો જોઈએ કે કેસ 2 તો કેસ 2 એવું કહેવા માંગે છે કે જે તમને વેક્ટર્સ આપેલા છે એની સંખ્યા n કરતા ઓછી છે તો જે તમને આ v1 v2 કે આપેલા છે n કરતા ઓછી છે તો એના માટે તમારે શું કરવું પડે તો એમાં તમારે વેક્ટર એડ કરવા પડશે ધારો કે r5 છે તો r5 માં જો તમને ચાર લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ આપેલા હોય તો એમાં તમારે બીજો એક એક્સ્ટ્રા વેક્ટર એડ કરવો પડશે તો એક્સ્ટ્રા વેક્ટર એડ કરવો પડશે એનો મતલબ કે તો હિયર v1 v2 v3 અપ ટુ vk આર લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર્સ તો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર્સ છે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે તો આ હજી બેઝ નહીં બનાવ્યો કારણ કે બેઝ બનાવવા માટે ડાયમેન્શન જેટલા વેક્ટર તો જોઈ તો આના માટે ડાયમેન્શન જેટલા વેક્ટર નથી તો બીજો એક એક વેક્ટર જે છે એડ કરતા જાય તો નાઉ લેટ આ નવો વેક્ટર જે છે આમાં એડ કરી તો નવો વેક્ટર કયો એડ કરી તો આ VK પ્લસ 1 વેક્ટર આમાં એડ કરો તો VK પ્લસ 1 વેક્ટર જો આમાં એડ કરીશ તો આ VK પ્લસ 1 વેક્ટર પણ આ VK પ્લસ 1 વેક્ટર જે છે આમાંથી આ આમાંથી લઈને પાછો એડ નહીં કરવાનો કારણ કે એનાથી કઈ ફેર નહીં પડે અને VK પ્લસ 1 વેક્ટર જે છે એ તમે પાછા આના લિનિયર કોમ્બિનેશન માંથી પણ નહીં લઈ શકો કારણ કે જો આના લિનિયર કોમ્બિનેશન માંથી લીશો તો જો આના લિનિયર કોમ્બિનેશન માંથી લીશો એટલે કે આના સ્પેન માંથી લીશો તો જો આના સ્પેન માંથી હશે તો એનો મતલબ કે આનાથી આ વેક્ટર બનેલો હશે તો જો આનાથી આ વેક્ટર બનેલો હોય તો આ સેટ તો L લીધી જશે તો આ વેક્ટર જે તમે લો છો ઇટ ડઝ નોટ બિલોંગ્સ ટુ સ્પેન ઓફ v1 વેક્ટર v2 વેક્ટર અપ ટુ vk વેક્ટર તો આ વેક્ટર જે છે આના સ્પેન માંથી પણ નથી લેવાનો જો આના સ્પેન માંથી લેશો તો એનો મતલબ શું થશે તો આ વેક્ટર જે છે આ બધાના લિનિયર કોમ્બિનેશન થી બની જશે તો આ વેક્ટર આ બધાના લિનિયર કોમ્બિનેશન થી આ વેક્ટર બનતો હોય છે અને જો આ જ વેક્ટર ને તમે આમાં એડ કરશો તો આ વેક્ટર તો આ બધાના લિનિયર કોમ્બિનેશન થી બને છે તો આ સેટ તો LD બની ગયો બેઝિસ માટે કયો સેટ જોઈએ તો બેઝિસ માટે LI સેટ જોઈએ તો આ જે છે એ સ્પેન માંથી આપણે નથી લેતા તો ધેરફોર તો સ્પેન માંથી નથી લેતા આ વેક્ટર નો જે સેટ બનાવશો નવો એડ કરશો તો પણ જે આ સેટ જે છે LI નો LI જ રહેશે કારણ કે તમે સ્પેન માંથી નથી લીધો તો VK અને પછી આ VK પ્લસ 1 is still LI એ હજુ પણ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે કારણ કે આને તમારે પ્રૂવ હજી આગળ કરવાની જરૂર નથી કે આગળ પ્રૂવ એટલે કે આ જે છે LI છે એવું પ્રૂવ કરવાની જરૂર નથી આ જે છે તમે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે કારણ કે આ તમે સ્પેન માંથી ને નથી લીધો જો એક વેક્ટર વધારતા એટલે જો k પ્લસ 1 જે છે યા n બરાબર થઈ ગયો છે એટલે જો k પ્લસ 1 જો ડાયમેન્શન સુધી પહોંચી ગયા તો આ શું બની જશે તો આ બેઝિસ બની જશે એટલે કે r5 માટે ચાર લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર આપેલા છે બીજો એક એડ કર્યો જો એડ કરવાથી ઈ એડ કરવાથી પાંચ વેક્ટર થયા તો એ પાંચ વેક્ટર થી ને જોઈ LI પાંચ વેક્ટર થઈ ગયા તો બસ પાંચ વેક્ટર જ જોઈ r5 માટે તો એ શું થશે તો એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ નો સેટ જે છે એ બેઝિસ બની જશે જો ત્રણ વેક્ટર આપેલા હોય તો એક એડ કરવાનો અને હજી બીજો પણ હજી આમાં શું કરવો પડે એડ કરવો પડશે તો ઇફ જો n બરાબર આ k પ્લસ 1 થઈ જતું હોય ધેન થિયરમ ઇઝ પ્રૂવ્ડ બાય આ 1 એટલે કે જે પહેલા કેસમાં હતું તો આ પહેલો કેસ બની જશે એના પ્રમાણે પ્રૂવ થઈ જશે તો ઇફ નોટ જો આવું ન થતું હોય તો વી હેવ ટુ એડ અનધર વેક્ટર અમે VK પ્લસ 1 એડ કર્યો તો અમે VK પ્લસ 2 પણ VK પ્લસ 2 કેવો હોવો જોઈએ તો સચ દેર એ VK પ્લસ 2 જે છે એ આના લિનિયર કોમ્બિનેશન થી નો બનેલો હોવો જોઈએ તો VK પ્લસ 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ અ સ્પેન ઓફ v1 વેક્ટર v2 વેક્ટર અપ અપ ટુ આ VK વેક્ટર એન્ડ VK પ્લસ 1 વેક્ટર અને સ્પેન માંથી નો લેવાનો અને સ્પેન માંથી લેસુ શું થશે તો આખે આખો પાછો સેટ જે બનાવશો એ શું બની જશે એ આલે બની જશે તો
જો એને સ્પેન માંથી લઈ લો તો એને સ્પેન માંથી લઈ લેશો શું થશે તો જો એને સ્પેન માંથી લઈ લેશો તો ધેરફોર આ v1 વેક્ટર v2 વેક્ટર આ v3 વેક્ટર અપ અપ ટુ આ vk વેક્ટર vk + 1 વેક્ટર એન્ડ vk + 2 વેક્ટર ઇઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ તો એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હશે જો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય અને ઇફ જો આટલા વેક્ટર નો સેટ જે છે બેસિસ બરાબર થઈ ગયો હોય એટલે કે n બરાબર જો k + 2 હોય ધેન આ v1 વેક્ટર ધેન આ v1 વેક્ટર v2 વેક્ટર v3 વેક્ટર અપ અપ ટુ આ vk વેક્ટર આ vk + 1 વેક્ટર એન્ડ vk + 2 વેક્ટર ફોર્મ બેઝ તો એ બેઝ ફોર્મ કરશે જો હજી આવું ન થતું હોય તો વી હેવ ટુ રિપીટ ધીસ પ્રોસેસ તો આ પ્રોસેસ એમને આગળ એક એક વેક્ટર આ રીતે આ પ્રોસેસ થી એડ કરો આગળના લિનિયર કોમ્બિનેશન માંથી નથી લેવાનો આ રીતે એડ કરતા જાઓ અને છેલ્લે તમને કયો સેટ મળશે તો આનો જો n થતો હોય તો આ રીતે ટોટલ k આ k + 3 k + 4 અપ અપ ટુ છેલ્લું n માટે ડાયરેક્ટ લખી નાખો